કેમ છો? મજામાં ને? ચાલો ત્યારે આજે સામાન્ય જ્ઞાન વિશે આપણે આગળ થોડી ચર્ચા કરીશું. તમે ધોરણ 1 અને 2 માં સામાન્ય જ્ઞાન વિશે એ વિષય તો તમે ભણી ચૂક્યા હશો. હવે ત્રીજા ધોરણમાં પણ સામાન્ય જ્ઞાન તમારે ભાગ 3 એ આવે છે. તો આપણે સામાન્ય જ્ઞાનમાં તમારે ધોરણ 3 માં પાઠ 1 એમાં વનસ્પતિના ભાગ, બરોબર, જેવી રીતે મનુષ્યના શરીરના ભાગો હોય છે તેવી રીતે વનસ્પતિને પણ તેમના ભાગો હોય છે. તેને અંગો પણ કહી શકાય છે અથવા ભાગ પણ કહી શકાય છે. તો આપણે સૌ પ્રથમ પહેલાં વનસ્પતિના જે મહત્ત્વનો ભાગ છે, બરોબર, કયો મહત્ત્વનો ભાગ છે? મૂળ. મૂળ એ વનસ્પતિનો સૌથી મહત્ત્વનો અને અગત્યનો ભાગ છે. શા માટે અગત્યનો કહેવાય છે? કારણ કે તે વનસ્પતિને જમીન સાથે, જમીન એટલે આ માટી જે આપણે કહીએ છીએ તેને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે. જકડી એટલે એને ઉપર ઉગવામાં, આગળ વિકાસ થવામાં એને મદદ કરે છે. જો એનું મૂળ જ નબળું હોય તો એ છોડ બહુ ઊંચો થતો નથી અને સુકાઈ જાય છે, બરોબર. શું થાય છે? સુકાઈ જાય છે. એટલે સૌ પ્રથમ વનસ્પતિ માટે મૂળ એ અગત્યનો ભાગ કહેવાય. તો એ મૂળને આપણે જ્યારે એનું બીજ જમીનની અંદર આપણે બીજ નાખીએ છીએ ત્યારે ઝીણા ઝીણા જે અંકુરો એને આપણે ફણગો પણ કહીએ છીએ. એ મૂળ જેમ જેમ વનસ્પતિ વિકાસ થતી જાય એમ એ મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરતા જાય છે અને મજબૂત બનતા જાય છે, બરોબર. જેમ જેમ મૂળ જમીનની અંદર ઉતરતા જાય તેમ એ વનસ્પતિનો વિકાસ આગળ વધતો જાય છે અને તે મજબૂત બને છે. ત્યાર પછી આવે છે એનો બીજો ભાગ છે થડ. આ તમને લીલા રંગની જે લીટી જેવું દેખાય છે અને બહાર પણ તમે રસ્તા ઉપર ક્યાંક જોયું હશે અથવા તમારા ઘરમાં પણ હશે વનસ્પતિ, કોઈ બી વનસ્પતિ હોય જે નાની હોય ત્યારે એનો રંગ કેવો હોય છે? લીલો, બરોબર, સરસ. અને જ્યારે મોટી જેમ જેમ એ વનસ્પતિ નાના છોડમાંથી વિકાસ પામીને વૃક્ષ બને છે ત્યારે તેના થડનો રંગ કેવો થઈ જાય છે? બોલો, બદામી અથવા ચીકણી, બરોબર. હા, તે દરેક બાળકને ખબર હશે. તો આ થડનું શું કામ છે? તો આ ભાગ ઉપરની તરફ વિકસે છે અને વનસ્પતિને સૂર્યપ્રકાશ મેળવવામાં મદદ કરે છે. તો થડનું કાર્ય છે વનસ્પતિને સૂર્યપ્રકાશ મેળવવામાં મદદ કરે છે. તમે કોઈ બી વનસ્પતિ હોય અથવા મનુષ્ય પણ હોય, બરોબર, દરેકને સૂર્યપ્રકાશની જરૂર તો પડે જ છે. ગરમી વિના, તાપ વિના તમે કોઈ કાર્ય કરી શકો નહીં. શિયાળો હોય અને તમને આખો દિવસ રૂમમાં બેસાડી રાખે તો તમને ગમે છે? ના. શા માટે? કે ઠંડી લાગે છે. જો સૂર્યનો પ્રકાશ થોડો મળે તો તમને ગમે છે તેમાં બેસવાનું. કે ઠંડી બહુ લાગતી હોય અને સરસ તડકે બેસવાનું કીધું હોય તો કેવી મજા પડે છે, બરોબર. એ રીતના આ વનસ્પતિને તેનો વિકાસ કરવા માટે સૂર્યપ્રકાશની પણ જરૂર પડે છે. આ તેના માટે ખોરાકનું કાર્ય કરે છે. શું કાર્ય કરે છે? સૂર્યપ્રકાશ, ખોરાક મેળવવાનું, બરોબર. તમને બધાને ભૂખ લાગે છે ત્યારે તમે ખાવાનું ખાઓ છો, એ ખાવાનું આપણને વનસ્પતિમાંથી મળે છે. પણ વનસ્પતિને પણ ખોરાકની જરૂર પડે છે. તો એ શેમાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી, બરોબર. ત્યાર પછી આવે છે વનસ્પતિનો ત્રીજો ભાગ. તેનો ત્રીજો ભાગ છે પાન. પાનને તો તમે દરેક બાળકો ઓળખતા હશો. કેવો રંગ હોય છે પાનનો? નાના હોય ત્યારે એનો આછો પોપડી રંગ હોય છે અને પાંદડું મોટું થાય ત્યારે તે લીલા રંગનું બને છે, બરોબર. પાનને આપણે પાંદડું પણ કહીએ છીએ અને પર્ણ પણ કહીએ છીએ, બરોબર. તો આ પાન જેમ જેમ, દરેક વનસ્પતિના પાન કેવા હોય છે? અલગ હોય છે, બરોબર. દરેક વનસ્પતિના પાનનો આકાર કેવો હોય છે? અલગ અલગ હોય છે, પણ તેનો રંગ એક જ હોય છે. તો એ પાનનો કામ શું છે? કે આ ભાગ વનસ્પતિને શ્વાસોશ્વાસમાં મદદ કરે છે. શું કામ કરે છે? શ્વાસોશ્વાસમાં. આ પાન જે છે એને હરિત કણો, એમાં શું આવેલું છે? હરિત કણો નામનું એક દ્રવ્ય આવેલું છે. તેના દ્વારા તે શ્વસન ક્રિયા કરે છે. જેવી રીતના આપણે જીવવા માટે નાકથી શ્વાસ લઈએ છીએ તેવી રીતના વનસ્પતિ પણ એને વિકાસ થવા માટે, સુકાઈ જવાથી બચવા માટે એ પાંદડાનો આધાર રાખે છે. તો આ પાંદડા તેને શ્વાસોશ્વાસ લેવામાં, એટલે કે શ્વાસ લેવામાં મદદ કરે છે. તો ત્યાર પછી આવે છે એનો ચોથો ભાગ ડાળી.
પાંદડા દાઢી વગર તો થાય નહીં, દાઢી થાય એટલે એની સાથે પાંદડા પણ આવે છે. તો આ દાઢીનો પણ એનો રંગ કેવો હોય છે? લીલો રંગ હોય છે. તો આ ભાગ પંખીઓને આશરો આપવાનું કાર્ય કરે છે. તમે ક્યારેક બહાર નીકળ્યા હશો અથવા ઘરમાં મોટા વૃક્ષો હોય તો તેમાં પણ તમે જોઈ શકશો કે પંખીઓ તેમને બેસવા માટે આ દાઢી ઉપર આશરો લે છે, અથવા તો તેની પર માળો પણ બાંધે છે. જો મોટા વૃક્ષો હોય તો દાઢી પર એ પક્ષીઓ પોતાનો માળો બાંધે છે. ત્યાર પછી આવે છે પાંચમો ભાગ, કડી. બરોબર, કડીને તો તમે દરેકે જોઈ હશે, ફૂલોમાં પણ કડી હોય છે, અમુક ફળ પણ હોય એમાં પણ કડી જેવો નાનો એવો ભાગ આવે છે, એમાંથી મોટું ફૂલ બને અથવા ફળ બને છે. આપણે કડીનો જે છે તેનો એક શું છે, એનું કાર્ય કે ફૂલની ખીલ્યા વિનાની શરૂઆતની અવસ્થા છે. એનું કાર્ય છે ફૂલની શરૂઆતની અવસ્થા, એનું કાર્ય નથી પણ ફૂલ ઉગવા માટે તે જરૂરી છે. કડી જ ના હોય તો ફૂલ ખીલે નહીં. વૃક્ષ અથવા છોડ ઉપર જ્યારે કડી જેવો આવો નાનો ભાગ બેસે ત્યાર પછી એમાંથી ફૂલ અથવા ફળ બને છે. બરોબર, પાંચમા ભાગ પછી આપણે વનસ્પતિનો છઠ્ઠો ભાગ જોઈએ. તો વનસ્પતિનો છઠ્ઠો ભાગ કયો છે? ફૂલ. ફૂલ હોય, ફૂલ કેવા હોય? ભગવાનને ચડાવવા માટે આવતા હોય એ ફૂલ પણ હોય છે, અને જે ફળ ખાઈએ છીએ તેના માટે પણ ફૂલ હોય છે. એટલે દરેક વનસ્પતિના ફૂલ પણ અલગ અલગ હોય છે. ઘણા ફૂલોની સુગંધ પણ અલગ અલગ હોય છે. આપણે ફૂલને સુગંધ અને તેના રંગ પરથી આપણે ઓળખી શકીએ છીએ કે આ કયું વનસ્પતિ છે અથવા કયો છોડ છે. બરોબર, તો ફૂલ શું છે? વનસ્પતિનો સુંદર અને રંગબેરંગી ભાગ છે. કોઈ બી છોડ અથવા ફૂલને તમે જોશો તેનો રંગ જોઈને તમે એને ગમે છે, બહુ સરસ છે એમ કહે છે. ગુલાબનો જે ફૂલ હોય, મોગરાનું ફૂલ હોય, ગુલાબનું ફૂલ હોય, તો તેને સુગંધ અને તેના રંગ પરથી આપણે તેને પસંદ કરીએ છીએ. દરેકને ગમે તે ફૂલ હોય પણ એને જોતા જ એને ગમી જાય છે. ત્યાર પછી આવે છે વનસ્પતિનો કયો ભાગ? સાતમો. બરોબર, કયો ભાગ? સાતમો અને છેલ્લો. તો આ વનસ્પતિનો સાતમો ભાગ છે ફળ. ફળમાં શું છે? આ શેનો છોડ છે? ટામેટાનો. સરસ, ટામેટાનો રંગ કેવો હોય છે? લાલ. પણ જ્યારે ટામેટો કાચું હોય, કળીમાંથી ફૂલ બને, ફૂલ એમાં પછી જે ટામેટું બેસે છે નાનું, તેનો રંગ કેવો હોય છે? લીલો. અને જ્યારે તે પાકું ફળ બને છે ત્યારે તે લાલ રંગનું થઈ જાય છે. બરોબર, તમને દરેકને ટામેટા તો અત્યારે બહુ ભાવતા હશે, બરોબર ને? હા, તો આ થયા વનસ્પતિના મુખ્ય સાત ભાગ. તો આ ફળ છે તે દરેક નાના બાળકો હોય, મોટા હોય કે મમ્મી પપ્પા હોય, દરેકને મસ્ત સરસ એવું ફળ ભાવતું, ફળ ખાટું મીઠું છે તે દરેકને ભાવતું પણ હશે, અને પશુ પક્ષીઓ પણ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. બરોબર, ચાલો ત્યારે આપણે આ વનસ્પતિનો જે ભાગ છે, બરોબર, તે તમારી નોટમાં સારા અક્ષરે મમ્મી અથવા પપ્પાની મદદથી તમે એને લેસન તરીકે, હોમવર્ક તરીકે તમારી નોટમાં સારા અક્ષરે લખી શકશો. બરોબર,